नमस्कार मित्रों, स्वागत है तमारु केसर स्टोरीज में। तो आज आपणे जाणीशुं अमदावाद जिल्लाना साणंद तालुकाना विरोचननगर गामना मां मेलडीनी वात। श्री तळजा बापानी मेलडीना सानिध्यमां रविवार, मंगळवार अने पूनम अहीं मानव मेहरामण उमटे छे। विरोचननगर गामना मां मेलडीनुं मंदिर घणा लोको माटे आस्थानुं केन्द्र छे। अहीं जे कोई पण मां मेलडीना दर्शने आवे छे तेने चा पाणी अने प्रसाद लीधा विना जवा देता नथी। विरोचननगर गाममां मोटण शाखना रबारी वसे छे। તે રાજ રાજેશ્વરીમાં મેરડીના પરમ ઉપાસક છે। પહેલાના સમયમાં વિરોચનનગર ગામ વડોદરા તરીકે ઓળખાતું હતું। વિરોચનનગર ગામમાં દેવી પૂજકોનો એક નાનકડો નિહળો છે। તે લોરના આજીરાનીમાં મેલડી પૂજે છે। વિરોચનનગર ગામની બાજુમાં દેલા ગામ છે, ત્યાં મોટણ શાખના રબારી વસે છે। તેમાં એકવાર મોટણ રબારીની ગાયો ખોવાઈ ગઈ હતી। તે ગાયો ગામે ગામ ગોતી ગોતીને થાકી ગયા હતા। ત્યારે તેમને કોઈકે કહ્યું કે બાજુના વિરોચનનગર ગામમાં લોરના હજીરાની મેલડી હાજરા હજુર બેઠી છે, ત્યાં જાઓ। માં મેલડી સાચા મનથી આવનાર સર્વ શ્રદ્ધાળુઓની આશા પૂરી કરે છે। પછી મોટણ રબારી વિરોચનનગર પહોંચી માં મેલડીના મંદિરે આવીને આ બધી વાત કરે છે અને માં મેલડીને માનતા રાખે છે। ત્યારે માં મેલડીએ કહ્યું કે વહેલી સવારે તમારી ગાયો આવી જશે। એટલું સાંભળતા મોટણ રબારીને માં મેલડી ઉપર વિશ્વાસ બેસી ગયો। પછી મોટણ રબારી પાછા ઘરે આવ્યા અને કહ્યું કે હવે ક્યાંય ગાયો ગોતવા દેવાની જરૂર નથી, માં મેલડીના કહ્યા પ્રમાણે કાલે સવારે ગાયો જરૂર આવી જશે। આમ બીજા દિવસે મોટણ રબારીની ગાયો પાછી આવી ગઈ। આમ થોડો સમય વીતતા વીતતા મોટણ રબારી માં મેલડીની બાધા કરવાનું ભૂલી ગયા। પણ માં મેલડીને આવું રચાવવું હશે અને તેનો મહિમા વધારવું હશે। ત્યારે મોટણ રબારીના સપનામાં માં મેલડીએ આવીને કહ્યું કે મોટણ રબારી, તમે મારી બાધા કરવાનું ભૂલી ગયા છો, તે વાત યાદ દેવ રહી અને કહ્યું કે મારા બેસણા કરજો, હું લોરના હજીરાની મેલડી મોટણની મેલડી એવું અમર નામ રાખીશ। ત્યારબાદ મોટણ રબારીએ માં મેલડીના અમર બેસણા કર્યા। આમ થોડો સમય વીતતા મોટણ રબારી વિરોચનનગર ગામે જઈ વસ્યા, ત્યાં માં મેલડીના બેસણા કર્યા। તે સમયે વાલા મોટણની ભૂવાપણી ચાલતી હતી। માં મેરડીના દર્શને દૂર દૂરથી લોકો આવતા અને માં મેરડીના માંડવા ચાલુ થયા। ત્યાં રબારી સમાજ અને અઢારે વરણ આવતી। તેમાં એક દિવસ વિરોચનનગર ગામમાંથી કરશન રબારી નાના નાના થોડાક રેલા લઈને વેચવા માટે બહાર જાય છે। તે વિરોચનનગર ગામની બાજુમાં સુથારજી પરા ગામ હતું। ત્યાં તે રબારીને રેલા લઈ જતા જોઈ તેના લોકોએ તેમના હાથમાંથી જોર જબરદસ્તી એક એક રેલા લઈને જતા રહ્યા। તે રબારી ત્યાંથી પાછા વિરોચનનગર આવ્યા, તેમણે માં મેલડીના મંદિરે જઈને આ વાત કરી। ત્યારે વાલા મોટણને માં મેલડી ધૂણવા આવ્યાને કહ્યું કે ભલે એ આજે રેલા લઈ ગયા, પણ એ ગામમાં કોઈને રહેવા નહીં દઉં અને એ ગામને ઉજ્જળ બનાવી દઈશ અને તે ગામમાં ખાલી ગધાડા ફર્યા કરશે। ત્યારે તે ગામમાંથી બધા લોકો ધીમે ધીમે ગામ છોડીને જતા રહ્યા અને એ ગામમાં એક ભગવાન શંકરનું મંદિર અને એક માં શક્તિનું મંદિર રહી ગયું અને એ ગામ ઉજ્જળ બની ગયું અને ત્યાં એક અજાણ વ્યક્તિ આવીને રહ્યો અને તે ત્યાં કધાડા લઈને ફર્યા કરે। આમ થોડો સમય વીતતા વિરોચનનગર ગામમાં એક ભાઈચંદભાઈ હતા। તે ખૂબ જ સુખી હતા અને તેમને ફેક્ટરી નાખવી હતી, એટલે તેમને મોટણની મેલડીના મંદિરે જઈને તે ગામમાં ફેક્ટરી નાખવાની વાત કરી। પણ મોટણની મેલડીએ કહ્યું કે એ ગામમાં મારો કોલ છે કે ગામમાં જે કોઈ બી રહેશે તે સુખી નહીં થાય, એટલે તેને ત્યાં ફેક્ટરી નાખવાની ના પાડી। પણ તેને કહેવું માન્યું નહીં અને તેને ત્યાં ફેક્ટરી નાખી, પણ ત્યાં તેની ફેક્ટરી ચાલી નહીં, એટલે તે ફેક્ટરી બંધ કરીને ત્યાંથી જતો રહ્યો। આમ સમય વીતતા વીતતા બીજો મોટણની ભૂવાપણી આવી। વિરોચનનગર ગામની બાજુમાં એક જખવાડા ગામ છે, ત્યાં રાજપૂત વસે છે। તે બહુ સુખી હતા। તે રાજપૂતોના બે બળદ કોઈ ચોરી ગયું હોય છે, તે બે બળદોને તેમણે બહુ ગોત્યા પણ તેમને મળ્યા નહીં, પણ તેમને તેમના બળદ કોઈ ચોરી ગયું હતું તે જરાય ગમ્યું ન હતું। ત્યારે તેમને કોઈકે કહ્યું કે બાજુમાં વિરોચનનગર ગામ છે, ત્યાં મોટણ રબારીની મેલડી હાજરા હજુર છે, ત્યાં જાઓ તો તમારા બળદ જરૂર મળી જશે। એટલે તે મોટણની મેલડીના મંદિરે આવ્યા અને તે મંદિરે આવીને આ વાત કરી। ત્યારે માં મેલડીએ કહ્યું કે બળદ પાછા લાવી દઉં તો તમે શું કરશો? ત્યારે તેમણે કહ્યું કે અમારા બળદ પાછા આવી જશે
તો અમે બે ચાંદીના બળદ માં મેરડીના મંદિરે મૂકીશું. ત્યારે માં મેરડીએ કહ્યું કે વહેલી સવારે તમારા બળદ તમારા ગામની ભાગોરે આવી જશે. એમ બીજા દિવસે વહેલી સવારે ગામની ભાગોરે બે બળદ આવી ગયા અને તેમને માં મેરડીના મંદિરે બે ચાંદીના બળદ મૂક્યા. આમ સમય વીતતા વીતતા તળજા મોટણની ભુવાપણી આવી. ત્યારે વિરેચનનગર ગામમાં કાળુભાઈ કરીને એક વ્યક્તિ હતા. તેમણે મર્ડર કરી દીધું હતું અને તેને કોર્ટમાં કેસ લાગુ પડ્યો હતો. તેમને મુદત હતી અને તેના આગલા દિવસે તે માં મેરડીના મંદિરે આવીને માં મેરડીને કગારવા લાગે. માં મેરડીએ કહ્યું કે તને છોડાવું તો તું શું કરે. ત્યારે તેમણે કહ્યું કે મારી બહુ શક્તિ નથી, પણ હું 10 વર્ષ ખાટલાની જગ્યાએ જમીન ઉપર ઊંઘીશ અને સવારે માં મેરડીના મંદિરે કચરો વાળવા આવીશ. આમ બીજા દિવસે કાળુભાઈને કોર્ટમાં નિર્દોષ જાહેર કરાયા અને તે માં મેરડીના ભક્તિના માર્ગે ચડી ગયા. અને અત્યારે કનુ ભુવાજીની ભુવાપણી ચાલે છે અને મોટણની મેરડી માના મંદિરે જે પણ સાચા મનથી આવે છે તેની મનોકામના માં મેરડી જરૂર પૂરી કરે છે.